નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત સમજવાના છીએ. સહકારી મંડળી કોને કહેવાય? તો કે સહકારી મંડળી એટલે એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. તો કે કંપનીમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતનું સંવર્ધન થાય એના માટે અને બધા સભ્યોને એમાં સમાન ગણવામાં આવે છે, એટલે કે સમાનતાના ધોરણે અને સ્વૈચ્છિક રીતે જોડાય છે. જ્યારે કંપનીમાં, તો કે કંપની એટલે આ કાયદા હેઠળ કે અગાઉના કાયદા, કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની, એટલે કે એની સ્થાપના કાયદા દ્વારા કરવામાં આવેલી હોય. પછી 1956નો કંપની ધારો કે 2013ના કંપની ધારા મુજબ એની સ્થાપના થયેલી હોય છે. હવે તફાવતમાં પહેલું આપણે જોઈએ અર્થ. પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલી વ્યક્તિઓનું મંડળ છે. તો કે સભ્યો પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે સમાનતાના ધોરણે બધા સભ્યોને સમાન ગણવામાં આવે છે. એમાં પછી અમીર હોય કે ગરીબ હોય, દરેક સભ્યોને સમાન ગણવામાં આવે છે, કારણ કે એમાં સભ્ય દીઠ મતાધિકાર રાખેલો છે, જેમાં માનવીને મહત્ત્વ આપવામાં આવે છે, પૈસાને નહીં. એટલે કે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલી વ્યક્તિઓનું મંડળ છે. કંપની, તો કે કાયદેસરનો ધંધો કરી નફો કરવા માટે એકઠી થયેલી વ્યક્તિઓનું મરજિયાત મંડળ છે. તો કે કંપનીનો મુખ્ય ઉદ્દેશ નફાનો હોય છે. નફા કરવાના ઉદ્દેશથી જ કંપનીની સ્થાપના થઈ અને કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી હોય છે. પછી બીજો મુદ્દો આવે છે હેતુ. તો કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ શું હોય છે? તો કે સભ્યોની સેવાનો અને સભ્યોના આર્થિક ઉત્કર્ષ અને એના વિકાસનો હેતુ હોય છે. એટલે કે મુખ્ય હેતુ સભ્યોની સેવાનો, આર્થિક વિકાસ અને સદ્ધરતાનો હોય છે. અને છતાં જો કોઈ રકમ વધે, એટલે કે જે નફો થાય છે, એ નફાના ઉદ્દેશને ગૌણ ગણવામાં આવે છે. એનો મુખ્ય હેતુ તો સેવાનો અને આર્થિક સભ્યોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ કરવાનો હોય છે. જ્યારે કંપનીનો મુખ્ય હેતુ નફાનો હોય છે, નફાના ઉદ્દેશથી જ અસ્તિત્વમાં આવતી હોય છે. પછી ત્રીજો મુદ્દો આવે છે સભ્ય સંખ્યા. તો કે સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 10 સભ્યો અને વધુ સભ્ય સંખ્યા અંગે કોઈ જોગવાઈ નથી. એટલે કે 10 સભ્યો ભેગા મળીને મંડળીની રચના કરી શકે છે. કોઈ પણ 10 વ્યક્તિઓ સંગઠિત થઈ અને સહકારી મંડળીની રજિસ્ટર સમક્ષ નોંધણી કરાવી શકે છે. એટલે કે ઓછામાં ઓછા 10 સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ જોગવાઈ નથી. જ્યારે કંપનીમાં, તો કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે. જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે છે. એટલે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા, અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે. તમને એક માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે, અથવા ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે. પછી ચોથો મુદ્દો આવે છે સ્થાપના વિધિ. તો કે સહકારી મંડળીની સ્થાપના વિધિ કંપની કરતાં કેવી હોય છે? સરળ હોય છે. કોઈ લાંબી લચક વિધિમાંથી પસાર થવું પડતું નથી. 10 વ્યક્તિઓ ભેગી મળી અને રજિસ્ટર સમક્ષ એની નોંધણી કરાવી શકે છે. જે મંડળીના રજિસ્ટર હોય એની સમક્ષ એની નોંધણી કરાવી શકે છે અને એની સ્થાપના નોંધણીનું પ્રમાણપત્ર મળતાં જ એને કાયદાથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત પણ થઈ જાય છે અને એની સ્થાપના સરળતાથી થઈ શકે છે. જ્યારે કંપનીની સ્થાપના વિધિ પ્રમાણમાં લાંબી અને અટપટી છે, લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે. પછી આવે છે વહીવટ. તો કે સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે થાય છે. કેમ? તો કે લોકશાહી ઢબે થાય છે એમ કેમ કહી શકીએ? તો કે સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સભ્ય દીઠ એક જ મત આપી શકે છે. દરેક કંઈ પણ નિર્ણય લેવાના હોય તો સભ્યો દીઠ મતાધિકાર, એક સભ્ય એક જ, ગમે તેટલા શેર ધરાવતો હોય પણ એક જ મત આપી શકે છે. એટલે સહકારી મંડળીનો વહીવટ લોકશાહી રીતે ચાલે છે. જ્યારે કંપનીમાં માત્ર સિદ્ધાંતમાં જ લોકશાહી
વહીવટ ખ્યાલ ભ્રામક બને છે. કંપનીમાં પણ વહીવટ લોકશાહી રીતે પણ શેર દીઠ મતાધિકાર હોવાને કારણે જેની પાસે વધારે શેર હોય એ પોતાની ઈચ્છા મુજબનો વહીવટ કરાવી શકે છે. એટલે કે લોકશાહીનો ખ્યાલ કેવો છે? ભ્રામક છે. પછી છઠ્ઠું આવે છે શેર. તો કે મંડળીમાં એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બહાર પાડી શકાય છે. એક જ પ્રકારના એક સરખા જ શેર બહાર પાડવામાં આવે છે મંડળીના. જ્યારે કંપનીમાં તો કે ઇક્વિટી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર પણ બહાર પાડી શકાય છે. જ્યારે મંડળીમાં એક જ પ્રકારના અને એક જ અધિકારવાળા અને એક જ મૂલ્યના શેર બહાર પાડી શકાય છે. જ્યારે કંપનીમાં ઇક્વિટી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર પણ બહાર પાડી શકાય છે. પછી સાતમું આવે છે શેરની ફેરબદલી અને સભ્યપદનો અંત. એટલે કે મંડળીમાં શેરની ફેરબદલી થતી નથી. મંડળીમાં હોય મંડળીના સભ્યો પોતાના શેર બીજાને વેચી શકતા નથી. પરંતુ જો પોતાના સભ્યપદનો અંત લાવવો હોય તો એ શેર પાછા મંડળીને પરત કરી શકે છે. એટલે કે મંડળીમાં શેરની ફેરબદલી થતી નથી. સભ્ય મંડળીને શેર પરત કરી સભ્યપદનો અંત લાવી શકે છે. એટલે કે સભ્ય મંડળીને પોતાને જો સભ્યપદનો અંત લાવવો હોય તો પોતાના શેર મંડળીને પરત આપી અને સભ્યપદનો અંત લાવી શકે છે. જ્યારે કંપનીમાં શેરની ફેરબદલી મુક્ત રીતે થઈ શકે છે, ગમે તેને પોતાના શેર વેચી શકે છે. પછી આઠમું આવે છે શેર મૂડી પર અસર. આઠમું શેર મૂડી ઉપર. તો કે મંડળીના સભ્ય મંડળીને શેર પરત કરી મૂડી પાછી મેળવી શકતો હોવાથી મૂડી ભંડોળમાં ઘટાડો થાય છે. કારણ કે આપણે આગળ શું આવ્યું? તો કે મંડળીમાં સભ્યપદનો અંત કેવી રીતના આવે? તો કે મંડળીને શેર પરત કરીને સભ્યપદનો અંત આવે છે. એટલે કે સભ્યો મંડળીને શેર પરત કરે છે તો એના સામે એને એના પૈસા આપવા પડે છે, જેને કારણે મૂડી ભંડોળમાં ઘટાડો થાય છે. એટલે કે મંડળીનો સભ્ય મંડળીને શેર પરત કરી મૂડી પાછી મેળવી શકતો હોવાથી મૂડી ભંડોળમાં ઘટાડો થાય છે. જ્યારે કંપનીમાં તો કે સભ્ય દ્વારા શેરના ખરીદ વેચાણથી મૂડી ભંડોળમાં ફેરફાર થતો નથી. એટલે કે સભ્યો દ્વારા શેરના ખરીદ અને વેચાણ થાય તો મૂડી ભંડોળમાં ઘટાડો થતો નથી. કારણ કે કંપની પોચે પોતાના શેર પરત લેતી નથી, એ એકબીજાને વેચી દેતા હોય છે. એટલે એના મૂડી ભંડોળમાં કંઈ ફેરફાર થતો નથી. પછી નવમું છે નફાનો ઉપયોગ. તો કે નફાનો ઉપયોગ કંપનીની જોગવાઈઓને આધીન રહી સભ્યોને ડિવિડન્ડ આપવા અને સભ્યોના લાભાર્થે થાય છે. તો કે મંડળી છે એ નફાનો ઉપયોગ, કારણ કે મંડળીનો મુખ્ય ઉદ્દેશ સેવાનો છે, પણ છતાં જો નફો થાય છે તો એ નફો એ શું કરે? તો કે સભ્યોને ડિવિડન્ડ તરીકે વહેંચી દે છે અને બાકી વધતા નફાનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરવામાં આવે છે. એટલે કે મંડળીમાં નફાનો ઉપયોગ કાયદાની જોગવાઈઓને આધીન રહી અને સભ્યોને ડિવિડન્ડ તરીકે ચૂકવવામાં આવે છે અને બાકી વધતો નફો સભ્યોના લાભાર્થે વાપરવામાં આવે છે. જ્યારે કંપનીમાં નફાનો કેટલોક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે, એટલે નફાનો અમુક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે વહેંચાય છે. મંડળીમાં અમુક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે વહેંચાય છે. એટલે કે આપણે તમારે તફાવત પૂછાઈ શકે સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત, જેના મુદ્દાઓ છે અર્થ, હેતુ, સભ્ય સંખ્યા, સ્થાપના વિધિ, વહીવટ, શેર, શેરની ફેરબદલી અને સભ્યપદનો અંત, શેર મૂડી પર અસર અને નફાનો ઉપયોગ, જેનો અર્થ આપણે બંનેના અર્થ છે જે આગળ આપેલા છે એ લખવાના રહેશે.